દ્વારકા તાલુકામાં 25 લાખ હેક્ટરમાં આ વર્ષે વાવેતર થયેલ હોય, સતત 2 માસથી વરસાદ વરસી રહેલ હોય, જેના કારણે પાક નિષ્ફળ ગયેલ હોય. ખેડૂત સમિતિના 60થી વધુ ખેડૂતોએ આજે દ્વારકા તાલુકા વિસ્તરણ અધિકારીને આપ્યું આવેદનપત્ર. દ્વારકા તાલુકાના ખેડૂત સમિતિ દ્વારકાના 60થી વધુ ખેડૂતોએ પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવ્યું હતું. દ્વારકા તાલુકામાં પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ હોય આ મામલે તાત્કાલિક સર્વે કરી સરકાર સહાય ચૂકવે તેવી માંગ ખેડૂતોએ કરી હતી. 25 લાખ હેક્ટરમાં વાવેતર કરેલ હોય આ વર્ષે 300% વરસાદ મોસમના ખાબકતા પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ હોય, તાત્કાલિક સર્વે કરી ખેડૂતોના ખાતાઓમાં વહેલી તકે સહાય આપવા આવે, જેથી શિયાળુ પાક ખેડૂતો કંઈક વાવી શકે. સમયસર સહાય મળે તો ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકે. ત્યારે આજે દ્વારકા તાલુકાના ખેડૂતોએ સાથે મળી તાલુકા વિસ્તરણ અધિકારી દ્વારકાના દંડપત્ર આપી રજૂઆત કરી હતી. આજે દ્વારકા તાલુકામાં અતિશય વરસાદને કારણે જે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાણી છે, એને કારણે થઈને દ્વારકા તાલુકામાં અંદાજિત 25 લાખ હેક્ટરમાં જે ચોમાસું પાકનું વાવેતર થયું હતું એ સદંતર પાક નિષ્ફળ ગયો છે. સરકારશ્રીએ જે જાહેરાત કરી છે સહાય યોજના ખેડૂતોને, એને એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે સરકારે જે રેશિયો નક્કી કર્યો છે એ નહીં, પણ સરકારશ્રી દ્વારા દરેક ખેતરે ખેતરે જઈને જેટલું પણ ખેડૂતોને નુકસાન ગયું છે એ તમામ નુકસાનનો સર્વે કરે અને જેટલું નુકસાન ગયું છે એ નુકસાનના પ્રમાણમાં ખેડૂતોને વળતર આપે એવી અમારી સરકારશ્રી પાસે અત્યારે માગણી છે. અને બીજું કે હવે ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે ટોટલી, શિયાળુ પાક લેવા માટે અત્યારે ખેડૂત પાસે કોઈ વ્યવસ્થા છે નહીં. હવે અત્યારે મોંઘા પડે ખાતર, બિયારણ ને ખેતમજૂરી અને એવી બધા ઘણા બધા ખર્ચાઓ ખેડૂતોને કરવાના બાકી હોય, એટલે સરકારશ્રીને આજે અમે તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી દ્વારા સરકારમાં રજૂઆત કરવા માટે દ્વારકા તાલુકાના તમામ ખેડૂતો આવ્યા છીએ કે તાત્કાલિક સર્વે કરી અને વહેલી તકે ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં સહાય નાખે, જેથી કરીને ખેડૂતો શિયાળુ પાક સમયસર વ્યવસ્થિત લઈ શકે એવી માગણી અર્થે આજે અમે તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી સમક્ષ દ્વારકા તાલુકાના 70-80 ખેડૂત આવ્યા છીએ. અમારી એ જ સરકારશ્રીને માગણી છે. જય દ્વારકાધીશ. ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ, દ્વારકા.